गुड मॉर्निंग। फरी एक बार नवीन विद्यालय में यूट्यूब चैनल में आपनुं स्वागत छे। आपणे अगाउ वात करी चुक्या छीए के केवी रीते वन्य जीवना संरक्षण अंगेना उपायो कया कया उपायोथी बचाई शकाय। हवे जो ए उपायोमांना आ एक उपायो छे के जे वन्य जीव संरक्षणनी योजना એના ઉપાયો છે કે ગંભીરતાથી કોઈ પણ દેશ હોય એનું વન્યજીવ જો લુપ્ત થતું હોય તો એ પ્રશ્ન ગંભીરતાથી લઈ અને જે ચોક્કસ પ્રાણીઓ કે જે પક્ષીઓ હોય એમના માટે સુરક્ષિત સ્થાનો બનાવો, એટલા માટે જે સુરક્ષિત આવાસમાં રહી શકે એ યોજનાઓ વિશે આપણે આજે અહીંયા વાત કરીશું। એમાં પ્રથમ જે યોજના છે જે વાઘ અભયારણ્ય યોજના, જેના કારણે આપણે કયા કયા પ્રાણીઓનો અને પક્ષીઓનો જે રક્ષણ કરી શકીએ છીએ એના વિશે વાત કરવાનું છે। યોજનાઓ પરિયોજનાઓ એટલે શું થાય કે ભાઈ જે ચોક્કસ પ્રાણીઓના માથે જોખમ તોડાઈ રહ્યું હોય તો એમને સુરક્ષિત આવાસો આપવા, એવા કેટલાક આપણી પાસે પ્રાણીઓના જે વિશે યોજનાઓ વિશે વાત કરવાની છે। એમાં પ્રથમ જે છે વાઘ પરિયોજના, વાઘ પરિયોજના જો કે આપણે એમાં વાત કરીશું કે એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં જે ભારતના જંગલમાં લગભગ અમારે આ ખાસ ખ્યાલ રાખજો સંખ્યા જે છે એ યાદ રહી શકે અને યાદ રહી અને પરીક્ષામાં તમે લખી પણ શકો અને મહત્વનું પણ છે। એક અંદાજ મુજબ અંદાજિત આપણે કહી શકીએ કે 20મી સદીમાં ભારતમાં જે જંગલમાં લગભગ 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે। કેટલા 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો અંદાજ છે 20મી સદીની શરૂઆતમાં આજે વાઘની વાત છે। એમાં એ પછી જો આ ધીરે ધીરે આગળ વધતા એ અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર, અનિયંત્રિત અને ગેરકાયદેસર એમાં કાયદેસર જોવાની શિકાર પર પ્રતિબંધ જ છે આપણે, પણ અનિયંત્રિત રીતે અને ગેરકાયદેસર રીતે શિકાર થતા તથા શિકાર અને નિર્વનીકરણ, નિર્વનીકરણને આપણે આગળ અગાઉ એક આખો ટોપિક જોઈ ચૂક્યા છીએ કે ભાઈ નિર્વનીકરણ એટલે શું, કે ભાઈ વનનો નાશ, તો નિર્વનીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો જે ખતરો છે ઊભો થયો હતો। કયું? ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વનીકરણના કારણે અથવા તો પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઊભો થયો હતો અને એના પરિણામ સ્વરૂપે એટલે કે આ સંજોગોમાં ઈસવીસન 1917માં આ યોજના શરૂ કરવામાં આવી। આ જે છે તે આવા સંજોગોમાં 1917માં વાઘ બચાવવાના હેતુથી આ પરિયોજના કે આ યોજના શરૂ કરાઈ છે। હવે જો આ યોજના મુજબ વાઘના કુદરતી આવાસને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે સુવાળું શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા છે। ફરીવાર આ યોજના મુજબ શું કરવાનું છે કે ભાઈ વાઘના કુદરતી આવાસને સુરક્ષિત રાખવા કે જે જગ્યાએ વાઘ આપણને જોવા મળતા એ વિસ્તારોને સુરક્ષિત કરી લેવા, ઉપરાંત તેનું પર્યાવરણીય સંતુલન જાળવી રાખવા માટે રાષ્ટ્રીય સ્તરની શ્રેણીબદ્ધ એટલે ક્રમશઃ શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવેલા છે। હવે જો આ જે યોજના ઘડાઈ એ પછી વાઘની જે સંખ્યામાં જે શિકારની પ્રવૃત્તિથી ઘણા બધા વાઘ નષ્ટ થયા હતા એના કારણે આ યોજના શરૂ કરાઈ અને આ યોજના શરૂ થયા પછી એ જે અત્યારે દેશમાં હાલ 44 જેટલા ક્ષેત્રમાં આ યોજના કાર્યરત છે। આ એકદમ સરળ રીતે મેં આ કહ્યું છે કે ભાઈ શા માટે યોજના શરૂ કરવામાં આવી, તો કે 20મી સદીની શરૂઆતમાં ભારતમાં જ 40,000 કરતાં પણ વધારે વાઘ જોવા મળતા હતા અને એ પછી અનિયંત્રિત ગેરકાયદેસર જે શિકારની પ્રવૃત્તિ અને નિર્વનીકરણના કારણે વાઘના અસ્તિત્વમાં બહુ મોટો જોખમ અથવા તો ખતરો
આપણે જોવા ઉભો થયો હતો અને એ પછી આ સંજોગોને ધ્યાનમાં લેતા ભારત સરકારે 1970 માં વાઘના વાઘને બચાવવા માટે કે સાચવવા માટે તે આ હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી જે યોજનાનું નામ છે વાઘ પરિયોજના શરૂ કરાઈ અને આ યોજના મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા ઉપરાંત તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે ક્રમશઃ તત્ક્રમબદ્ધ અથવા તો શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવેલા છે અને હાલ દેશમાં 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે. આવી નામે એક બીજી યોજના છે જે હાથી પરિયોજના. આ યોજનાની શરૂઆત જે છે એ ઈસવીસન 1992માં આ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો કે શુભારંભ કરવામાં આવ્યો. કઈ સાલમાં? ઈસવીસન 1992માં. આ તે હતી 1970માં જ્યારે હાથી પરિયોજના છે એ 1992માં આ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો. હવે જે પ્રારંભ કરવામાં આવ્યો તો એનું હેતુ તો આપણને ખબર હોય કે હેતુમાં આપેલું છે કે ભાઈ એનો મુખ્ય હેતુ એટલે કે હાથી પરિયોજનાનો મુખ્ય હેતુ હાથીઓને તેમના કુદરતી અહીંયા આપણે હેતુ અહીંયા આપણે એ જ આવશે હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનો અને પહેલો હેતુ કયો છે કે ભાઈ એમને પોતાના જે કુદરતી આવાસો છે એમને એ આવાસોમાં સંરક્ષણ આપવાનો અને તેમના કુદરતી નિવાસ સ્થાનો તથા તેમના સ્થળાંતરના માર્ગો કોરિડોર જે કહીએ છીએ કોરિડોર એટલે કે જે સ્થળાંતરના માર્ગો જે છે એ જે જગ્યાએ આ એક જંગલમાં જોવાય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો એ માર્ગોને શું કરવાનું છે સંરક્ષણ કરવું છે. આનો મુખ્ય હેતુ કયો છે? એક તો કુદરતી આવાસ સ્થાનોને સંરક્ષણ આપવું તેમના કુદરતી નિવાસ સ્થાનો તેમના જે સ્થળાંતરના માર્ગોનું રક્ષણ કરવાનું છે. એમાં હા આપણે ત્રણ રીતે આપણે કહી શકીએ કે એક તો કુદરતી આવાસનું રક્ષણ બે હાથી પરિયોજના હેતુ પૂછાય એક તો કુદરતી હાથીઓને તેમના કુદરતી આવાસોમાં રક્ષણ આપવાનો એક બીજા કુદરતી નિવાસ સ્થાનો અને સ્થળાંતરના માર્ગોનું રક્ષણ કરવું છે. કુદરતી આવાસો કુદરતી નિવાસો અને સ્થળાંતરના માર્ગોનું રક્ષણ કરવાનું આનો હાથી પરિયોજનાનો મુખ્ય હેતુ છે. આગળ જો અહીંયા 44 જેટલા હાલ જે ભારતમાં કાર્યરત છે જે આપણે વાત પરિયોજનામાં જોયું એવી જ રીતે હાથી પરિયોજનામાં પણ હાલ દેશમાં હાથીઓ માટે 26 જેટલા વિસ્તારો સંરક્ષિત વિસ્તારો છે. કેટલા? 26 જેટલા વિસ્તારો છે અને આ યોજનાના અમલીકરણ બાદ એટલે કે અમલ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો પણ થયો છે અથવા તો વધારો નોંધાયો છે. આ યોજનાના એક તો જો આ યોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે જંગલી હાથી પણ હોય જે જંગલમાં રહેતા હોય અને પાલતુ હાથીઓ જે હોય એ પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે. આપણે તમે બધા સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય છો સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય તો આપણે લગભગ ઘણા દિવસ અગાઉ એક જે નિંદનીય ઘટના બની હતી કે જે એમ કહી શકાય કે બહુ પૂરતા ભય ઘટના કહેવાય છે. ખરેખર દુઃખદ આપણને લાગે કે માનવતા ક્યાં પરિવર્તિત છે કે ભાઈ એક જે આથડાથી આથડના પેટમાંનું જે બચ્ચું હતું એને જે કંઈ ખવડાવવા હોય એમાં જે વિસ્ફોટ જેવો થયો હતો અને આથી બચ્ચું પણ મરી ગયું હતું. હવે જો આવી ઘટનાઓ બને છે જે કાયદેસર રીતે સમાજમાં બને છે એ જંગલોમાં નહીં તો વિચારો કે ભાઈ જંગલોમાં તો કોઈ ત્યાં એમને રોકટોક કરવાવાળો ના હોય. એટલે જો આ યોજનાનો એક હેતુ આ પણ ઘોષણા સમજાવે છે કે આ યોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે કે જે આ ઘટના જે બને એને આપણે જો દંડ કે સજાની પણ જોગવાઈ કરી શકાય છે. મિત્રો આગળ આપણે વાત કરીશું બીજી બે જે યોજના છે એના વિશે આપણે વાત કરીશું.